नमस्कार विद्यार्थी मित्रों, देसानी इंस्टिट्यूट में लॉकडाउन लेक्चर सीरीज में आज गणित में लेक्चर 3 जेमा आपणे अगाउना लेक्चर नी अंदर पृष्ठ पर में उदाहरणों जोयेला हता। आज वधारना उदाहरणों जोईए जेनी अंदर टेक्स्ट बुक में उदाहरण नंबर 3 छे। एमां एवुं कीधेलुं छे कि एक रॉकेट छे जे नळाकारनी उपर शंकु आकारना रीते गोठवेलुं छे। अहीं आकृतिमां जोई शकीए छे एक नळाकार छे, एनी ऊपर रॉकेट राखेलू छे। त्यार पछी एमनी माहिती आपेली छे कि रॉकेटनी कुल ऊंचाई 26 सेंटीमीटर छे एंड शंकुनी ऊंचाई 6 सेंटीमीटर छे। तो आपणे बे अलग अलग पार्ट करशू, शंकु अने नळाकार, एमना विषयनी पहेला माहिती आपणे જોઈ લઈએ। तो शंकुनी ऊंचाई 6 सेंटीमीटर छे, जेने आपणे स्मोल एच कहीए। शंकुनो व्यास 5 सेंटीमीटर छे, तो व्यास ઉપરથી આપણને એની ત્રિજ્યા મળશે, જેને આપણે સ્મોલ આર કહેશું। તો 5 ના અડધા થશે 2.5 સેન્ટીમીટર, તો સ્મોલ આર મળશે આપણને 2.5 સેમી। ત્યાર પછી નળાકાર ભાગ વિશે લખીએ તો નળાકારની ઊંચાઈ એટલે કેપિટલ એચ, જે આપણને આપેલી નથી, તો કુલ ઊંચાઈ આપણી પાસે તૈયાર છે 26 સેન્ટીમીટર, એમાંથી શંકુની ઊંચાઈ છે 6 સેન્ટીમીટર। તો કુલ ઊંચાઈમાંથી શંકુની ઊંચાઈ બાદ કરીએ તો આપણને મળે નળાકાર ભાગની ઊંચાઈ, તો 26માંથી 6 જાય એટલે નળાકારની ઊંચાઈ મળશે 20 સેન્ટીમીટર, જેને આપણે કેપિટલ એચ વડે દર્શાવીએ। તો 20 સેન્ટીમીટર નળાકારની ઊંચાઈ, નળાકારનો વ્યાસ 3 સેન્ટીમીટર, તો એ કેપિટલ આર તરીકે લઈએ તો 3 ના અડધા થશે 1.5 સેન્ટીમીટર। દાખલાની અંદર જે જગ્યાએ પાયા આવશે ત્યાં 3.14 લેવાના છે। મિત્રો, અહીંયા આપણે દાખલામાં અલગ અલગ ભાગ શોધવાનું કીધું છે। એવું કીધેલું છે કે શંકુને નારંગી રંગ કરવો હોય અને નળાકારને પીળો રંગ કરવો હોય તો અલગ અલગ પદાર્થનું ક્ષેત્રફળ શોધો। તો આપણે શરૂઆત કરશું શંકુથી। હવે શંકુમાં આપણે નારંગી ભાગ લેવો છે, તો એની અંદર વક્ર સપાટી વાત થાય છે, તો પહેલાં આપણે એલ જોશે, તો શંકુ માટે લઈએ આપણે એલ, તો એલનું સૂત્ર આવશે અંડરરૂટમાં। બીજું એક ખાસ ધ્યાન રાખો, શંકુ લીધો છે, શંકુના જે સંકેત કીધા છે એ જ લેવાના, તો સ્મોલ આર અને સ્મોલ એચ, તો આર નો સ્ક્વેર પ્લસ એચ નો સ્ક્વેર, તેથી એલ બરાબર અંડરરૂટમાં સ્મોલ આર 2.5 સ્ક્વેર પ્લસ સ્મોલ એચ 6, એટલે 6 નો સ્ક્વેર। તો ચાલો 2.5 × 2.5 એટલે 25 × 25 એટલે 625, 6.25 માટે આનો જવાબ આવશે 6.25 પ્લસ 6 નો વર્ગ 36, એલ બરાબર 6.25 પ્લસ 36 કરીએ તો જવાબ આવે 42.25। હવે 42.25નું વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવશે 6.5, તેથી આપણને એલ મળશે 6.5 સેન્ટીમીટર। તો શંકુ માટે આપણે જે સંકેતો જોઈએ છે આપણી પાસે બધા તૈયાર થઈ ગયા છે, પાઈ તૈયાર છે, એલ તૈયાર છે, આર તૈયાર છે। હવે આપણે નારંગી ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો શંકુના નારંગી ભાગનું ક્ષેત્રફળ, હવે મિત્રો એની અંદર કઈ કઈ કેટલી વસ્તુઓ આવશે આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરું છું। ઉપરનો ભાગ આ રીતે શંકુ આકારનો છે, તો પહેલા આખી એક વક્ર સપાટી આવી જશે, તો આપણે એ લખશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નીચેનું તળિયું પણ નારંગી ભાગનું જ કરવાનું થશે। તો આ તળિયું છે એ વર્તુળ આકાર છે, પણ એ શંકુનું તળિયું છે, તો લખશું આપણે શંકુના તળિયાનું ક્ષેત્રફળ માઇનસ। મિત્રો એક વસ્તુ અહીંથી માઇનસ થશે, શું? તો અહીંયા તમે જોઈ શકો છો નીચે નળાકાર રાખેલો છે, તો આટલો ભાગ એટલો બાદ કરવો પડશે, તો એ જે ભાગ છે એ કોણ છે? નળાકારનું મથારું। તો અહીં લખશું નળાકારના મથારાનું ક્ષેત્રફળ, ફરીથી એકવાર મહત્વનો પોઈન્ટ છે, શંકુના નારંગી ભાગ કરવો છે તો એમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે શંકુની એક વક્ર સપાટી આવશે, પ્લસ શંકુનું તળિયું આવશે, નેક્સ્ટ કે નીચે નળાકાર ભાગ રાખેલો છે એટલે એટલો ભાગ બાદ થશે, એને નારંગી રંગ નથી કરવાનો, તો આટલો ભાગ આપણે બાદ કરીએ તો માઇનસ નળાકારના મથારાનું ક્ષેત્રફળ। હવે એની અંદર આપણે સૂત્ર મૂકતા જઈએ, તો શંકુ તો પાઈ આર એલ,
प्लस शंकुनु तरियु, तो तरियु छे वर्तुराकार छे, पाई आर नो स्क्वेर माइनस नराकारना मथारानु क्षेत्रफळ, तो नराकारनु मथारु छे ए पण वर्तुराकार छे, तो एनु सूत्र आवशे वर्तुळनु क्षेत्रफळ। पण ध्यान राखो अहीं कीधुं छे नराकार, तो नराकार कीधुं छे तो एनो त्रिज्या आपणे कैपिटल आर लीधुं छे, तो अहीं आपणे मूकशुं कैपिटल आर नो स्क्वेर, पाई आर नो स्क्वेर। आ महत्वनो स्टेप छे स्मोल आर अने कैपिटल आर, शंकुनी अंदर जे कंई आवे त्यां स्मोल मूकवानो अने नराकारनुं जे आवशे त्यां आपणे कैपिटल मूकशुं। हवे आनी अंदर आपणे सादुरूप आपीए, पहेला आ बे सूत्रो जो कॉमन काढी लईए तो पाई कॉमन निकळशे, अंदर वसे स्मोल आर एल प्लस पाई निकली गयो स्मोल आर नो स्क्वेर माइनस पाई निकली गयो कैपिटल आर नो स्क्वेर। हवे एनी अंदर आपणे किंमत मूकशुं, तो पाई नी किंमत आपणने आपेली छे 3.14, पॉइंट ने दूर करशुं 314 ना छेदमां 100, काउसमां स्मोल आर 2.5, एल हमणां ज आपणने मळ्यो 6.5, प्लस स्मोल आर नो स्क्वेर 2.5 नो स्क्वेर माइनस कैपिटल आर नो स्क्वेर ए छे 1.5 एम नो स्क्वेर। चलो एक एक स्टेप नो आपणे सादरूप आपता जाइए। हवे 314 ना छेदमां 100 एने एम ने एम ज राखशुं आपणे, काउसमां 2.5 ગુણ્યા 6.5, એટલે તમારે આની ગણતરી કેમ કરવાની, 25 ગુણ્યા 65, પછી જે જવાબ આવે પાછળથી 2 પોઈન્ટ મૂકવાના, તો 2.5 ગુણ્યા 6.5 કરશો તો જવાબ આવશે 16.25, 2.5 ગુણ્યા 6.5 તો જવાબ આવશે 16.25, પ્લસ 2.5 ગુણ્યા 2.5 એટલે કે 2.5નો સ્ક્વેર તો જવાબ આવશે 6.25 માઇનસ 1.5 ગુણ્યા 1.5 એટલે 2.25। ચાલો હવે પહેલાં કાઉસનું સાદરૂપ આપશું, 314ના છેદમાં 100, હવે 16.25 પ્લસ 6.25 માઇનસ 2.5, જ્યારે આવે એકસાથે ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી ભેગા થાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે શું કરવાનું છે, એમાં ભાગુ શબા એનો ગુણધર્મ લગાડવાનો છે, ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો, બા એટલે બાદબાકી, તો આમાં ભાગાકાર કે ગુણાકાર નથી પણ સરવાળો છે, તો પહેલાં આપણે સરવાળો કરશું 16.25 પ્લસ 6.25, 16.25માં 6.25 નાખો તો જવાબ આવશે 22.5 માઇનસ 2.25, હવે 22.5માંથી 2.25ને બાદ કરશું તો ગુણાકારમાં લેશું 22.5માંથી 2.25 કાઢશો તો 20.25, તો આપણે પોઈન્ટને ડિલીટ કરીએ તો 20.25 એટલે 20.25 બે પોઈન્ટ નીકળ્યા એટલે છેદમાં 100। કેટલું ઇઝી સાદુરૂપ કર્યું છે મિત્રો, અહીંયા આપણે ક્યાંય ભાગાકાર કરવાની ક્રિયાની જરૂર પડશે નહીં, કારણ કે નીચે 100 આવી ગયા છે એટલે ક્યાંય ભાગાકાર કરવાનો નથી। હવે માત્ર 314 એને ગુણ્યા 20.25, તો 314 એને ગુણ્યા 20.25 કરશો તો જવાબ આવશે 63.58, 63.58 છેદમાં 4 મીંડા 1 2 3 4, સિમ્પલ રીતે જોઈએ એક એક મીંડું ઢીસું ઢીસું 3 મીંડા વધ્યા, પાછળથી 3 પછી પોઈન્ટ મૂકશું 63.585 એકમ છે સેન્ટીમીટર, પૃષ્ઠ પર શોધ્યું છે એટલે લાગશે સ્ક્વેર। આમ શંકુ નારંગી ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે 63.585 સેન્ટીમીટરનો સ્ક્વેર। તો મિત્ર સાદુરૂપ એકદમ ઇઝી છે, માત્ર તમારે આ એનું સૂત્ર જોવાનું છે કે શંકુના નારંગી ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે, તો એ આકૃતિ દ્વારા મેં તમને સમજાવેલું છે, પ્લીઝ ધ નોટ। ચાલો મિત્રો હવે જોઈએ નળાકાર ભાગ, તો નળાકાર ભાગને આપણે પીળા રંગથી રંગવાનો છે, તો આપણે પીળા રંગના ભાગનું ક્ષેત્રફળ શોધીએ, પીળા રંગના ભાગનું ક્ષેત્રફળ,
तो नळाकार जोईए तो नळाकार आटलो भाग छे, नीचेनुं तरियुं लेवुं पड़शे, ऊपरनुं मथारुं तो के लेवानुं नथी कारण के शंकुमां आवी गयुं छे। तो नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ प्लस नळाकारना तरियानुं क्षेत्र। मित्रों अहीं नळाकार भाग लेवानो छे तो नळाकारनी अंदर एनी वक्र सपाटी आवशे प्लस नीचेनुं तरियुं आवशे, ऊपरनो भाग छे ए शंकुनी अंदर एड थई गयेलो छे एटले एने लेवानो थशे नहीं। तो नळाकार ने वक्र सपाटीनुं क्षेत्र पर एनुं सूत्र आवशे 2π। नेक्स्ट आपणे लीधो छे नळाकार एटले कैपिटल आवशे आर अने एच आवशे कैपिटल एच, तो 2πRh प्लस नळाकारनुं तरियुं छे ए पण वर्तुळाकार भाग छे एटले वर्तुळનું ક્ષેત્રફળ पाई, परंतु नळाकार छे एटले आर आवशे कैपिटल पाई आर नो स्क्वेर। तो नळाकारनी वक्र सपाटी 2πRh, नळाकारનું તરિયું એટલે વર્તુળાકાર ભાગ પાઈ આર નો સ્ક્વેર, તો બેયમાંથી કોમન નીકળશે પાઈ આર, તો અંદર વધશે 2h પ્લસ એક વખત આર। હવે મિત્રો આની અંદર આપણે કિંમત મૂકશું, તો પાઈની કિંમત આપણને આપેલી છે 3.14 એટલે 314 છેદમાં 100 એને ગુણ્યા કેપિટલ આર 1.5 જેને આપણે પોઈન્ટ દૂર કરશું 15 ના છેદમાં 10 કૌંસમાં 2h, તો 2 કૌંસમાં કેપિટલ h જે આપણને આપેલો છે 20 પ્લસ કેપિટલ r 1.5। ચાલો સાદરૂપ આપીએ તો 314 એને ગુણ્યા 15 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 કૌંસમાં 2 ગુણ્યા 20 કરીએ તો જવાબ આવે 40 પ્લસ 1.5। હવે 40 ની અંદર 1.5 ઉમેરીએ તો 314 × 15 / 1000 એને ગુણ્યા 40 + 1.5 કરીએ તો 41.5 એટલે 415 ને ડિલીટ કરીએ તો છેદમાં આવશે 10। તો મિત્રો અહીંયા પણ જોઈ શકો છો સાદુરૂપમાં આપણે ક્યાંય પણ ભાગાકારની ક્રિયા કરતા નથી, ખાસ કરીને ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 પૃષ્ઠફળ અને ઘનફળ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર ભાગાકારની ક્રિયાથી બને ત્યાં સુધી દૂર રહેવું। હવે આપણે માત્ર ગુણાકાર કરશું, 314 એને ગુણ્યા 15 એને ગુણ્યા 415, તો 314 એને ગુણ્યા 15 એને ગુણ્યા 415 કરશું તો જવાબ આવશે 19,54,605 19,54,605 છેદમાં 3 ને 1 4 મીંડા લાગશે 1 2 3 4। શું કરશું તો કે એક એક મીંડું ઢીસું ઢીસું 3 મીંડા વધ્યા છે, 3 પછી પોઈન્ટ મૂકશું તો જવાબ આવશે 195.465 સેન્ટીમીટરનો સ્ક્વેર। આમ નળાકાર ભાગનો પીળા રંગના ભાગનું ક્ષેત્રફળ થશે 195.465 સેન્ટીમીટરનો સ્ક્વેર। તો મિત્રો આ દાખલો આ રીતે આપણે પાર્ટ વાઇઝ જોયો અને એકદમ ઇઝી રીતે ગયા લેક્ચરની અંદર મેં જે ઉદાહરણ 1, 2 અને એ મૂકેલા છે તો એની અંદર મિત્રો કોઈએ કોમેન્ટ નથી કરી કે દાખલો સમજાણો છે કે નથી સમજાણો, શું છે, કેવી રીતે ફેરફાર કરવો છે, તો દરેક લેક્ચર જોઈ અને નીચે કોમેન્ટ કરતા રહો। નેક્સ્ટ કે આ ઉદાહરણ ઉપરથી તમારે સ્વાધ્યાય ગણવાનું છે, એમાં જો કોઈ પણ દાખલામાં પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, પ્લીઝ ધ નોટ। ચાલો મિત્રો એના પછીનું ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ 4, જેમની અંદર કીધેલું છે કે એક નળાકારની ઉપરની સાઈડ એક અર્ધગોલક લગાવેલું છે કે જેની અંદર પક્ષી પાણી પીવે છે, જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર એનો એકમ આપેલો છે આપણને મીટર અને ત્રિજ્યા આપી છે 30 સેમી। મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર મેં કીધેલું હતું કે કોઈ પણ રકમ આવે એટલે સૌથી પહેલાં એકમ ચેક કરવાના, એ બે એકમ એક સરખા જોવા જોઈએ, જો અલગ અલગ હોય તો દાખલો ગણી શકાય નહીં, એટલે બે એકમ પહેલાં આપણે સરખા કરવા પડશે કારણ કે આપણને અહીંયા ત્રિજ્યા આપેલી છે 30 સેન્ટીમીટર અને પાઈ બરાબર 22 ના છેદમાં 7 છે, તો સૌથી પહેલાં આપણે આ કામ કરશું, સેમીને આપણે મીટરમાં ફેરવશું। તો ઓલરેડી આપણને ખબર છે કે સેમી અને મીટર, જે વિદ્યાર્થીને સેમીને મીટરમાં ફેરવતા નથી આવડતું એકદમ સિમ્પલ, 100 સેમીએ 1 મીટર થાય તો આપણી પાસે 30 સેમી છે ત્યારે કેટલા, તો આ બેનો ગુણાકાર થશે 30 એકા 30 છેદમાં 100, એક એક મીંડું ઢીસું ઢીસું 1 મીંડું વધ્યું તો જવાબ આવશે 0.3 મીટર। તો હવે પછી આપણે ત્રિજ્યા 0.3 મીટર
લેશું। હવે આપણા બેના એકમ થઈ ગયા સરખા, બરાબર છે। તો આ રીતે કોઈ પણ દાખલાની અંદર એકમ અલગ હોય તો એકમને પહેલાં સરખો કરવો। મિત્રો હવે આની અંદર પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો। ખાસ ધ્યાન રાખજો, પાત્રનું કુલ પૃષ્ઠફળ કીધું એટલે આખું પાત્ર આવશે। બોર્ડની અંદર આ જ દાખલાની અંદર કદાચ ચેન્જ કરે તો પ્રશ્ન એવો પૂછે કે પક્ષીને કેટલા ભાગમાં પાણી પી શકે, તો માત્ર અર્ધ ગોલક આવશે, તો પછી એની અંદર નળાકાર આવશે નહીં। પરંતુ અહીં આપણને રકમમાં કુલ પૃષ્ઠફળ કીધું છે તો આપણે લઈએ પાત્રનું કુલ પૃષ્ઠફળ, તો એની અંદર બે પદાર્થ ભેગા થાય છે, એક છે નળાકાર એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ઉપરની દિશામાં અર્ધગોલક છે તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો નળાકારની વક્ર સપાટી એટલે 2πRh, અર્ધગોલક એટલે 2πR² નો સ્ક્વેર। બીજું એક મિત્ર અહીં નોંધ કરો કે બે જગ્યાએ મેં આર સ્મોલ કર્યો છે, એની પાછળનું કારણ કે આની અંદર બેની ત્રિજ્યા સમાન છે તો એકને સ્મોલ ને એકને કેપિટલ કહેવાની જરૂર નથી, માટે બેમાં સરખા રેખા છે। હવે કોમન કાઢીએ તો કોમન નીકળશે 2πR કાઉસમાં વધશે એચ પ્લસ ટુ, સોરી એક વખત આર, 2πRh કોમન તો અંદર વધશે એચ પ્લસ માત્ર આર। ચાલો હવે આની અંદર કિંમત એપ્લાય કરીએ તો બેના છેદમાં એક એને ગુણ્યા પાઈની કિંમત આપણને આપેલી છે, 22ના છેદમાં 7 એને ગુણ્યા ત્રિજ્યા આપણે તૈયાર છે 0.3 એટલે 3ના છેદમાં 10 કાઉસમાં એચ, ઊંચાઈ આપણને આપેલી છે 1.45 પ્લસ ત્રિજ્યા 0.3। ચાલો હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો 2×22×3/7×10 કાઉસમાં 1.45માં 0.3 ઉમેરો તો જવાબ આવશે 1.75, બરાબર છે। ચાલો હવે પોઈન્ટને દૂર કરી અને ત્યાર પછી આપણે સાદુરૂપ આપીએ એનું, તો અહીંયા 2×22×3 એને ગુણ્યા 1.75, પોઈન્ટને ડિલીટ કરી નાખું 175 છેદમાં 7×10×2 કાઢ્યા એટલે 100, બરાબર છે। ચાલો હવે અહીંયા 1/7 ઉડી જશે ડાયરેક્ટ, 25 વત્તા 175। હવે 25×4 100 ને એવું નહીં કરવાનું, બરાબર, 10 અને 100 એને આપણે છેદ ઉડાડવાના નથી, તો માત્ર જે અંશમાં વધ્યો એનો ગુણાકાર કરશું, 2×22×3×25, 2×22×3×25, તો એમનો જવાબ આવશે 3300 છેદમાં 1, 2 અને 3 મીંડા, 1, 2 અને 3 એટલે કે 1000, જે મીંડા ડિલીટ થશે જોઈએ, 2 મીંડા ડિલીટ થયા, 1 મીંડું વધ્યું 1 પછી 0.3.3, એકમ આપેલો છે મીટર, તો જવાબમાં આવશે મીટરનો સ્ક્વેર। આમ પક્ષીને પાણી પીવા માટેના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ થશે 3.3 મીટરનો સ્ક્વેર। તો મિત્રો આપણે પૃષ્ઠફળની અંદર ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણો આપેલા છે એમનું સોલ્યુશન કર્યું, હવે પછીના સ્વાધ્યાયની અંદર દાખલાઓ તમારે જાતે ગણવાના છે અને એમાં જો કોઈ દાખલાની અંદર તમને પ્રશ્ન થાય તો મને કોમેન્ટ કરીને નીચે જણાવજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર એ દાખલાનું સોલ્યુશન કરીએ। પ્લીઝ ધ નોટ